દહેશત વચ્ચે સુરતમાં કોરોનાના કેસોમાં આંશિક વધારો છે અને તેમાં પણ શાળાઓમાં વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા વાલીઓની ચિંતામાં વધારો થયો છે। ઓનલાઈન શિક્ષણ બાદ હવે મોટાભાગની શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ ચાલુ થઈ ગયું છે। વિદ્યાર્થીઓ હવે શાળાએ જતા થઈ ગયા છે, તેવામાં વિદ્યાર્થીઓ જે છે કોરોના સંક્રમિત થતા વાલીઓ હવે ચિંતામાં મુકાયા છે કે જે વિદ્યાર્થી છે, જે તેમનું બાળક છે, તેમને ઓનલાઈન શિક્ષણ આપવું કે ઓફલાઈન શિક્ષણ આપવું। આપણી સાથે સુરતના કેટલાક વાલીઓ છે, એમની સાથે વાત કરીશું, જાણવાનો પ્રયત્ન કરીશું કે તેઓ આ બાબતે શું કહી રહ્યા છે। બિપિનભાઈ, જણાવો કે શાળાઓમાં એક બાજુ કોરોનાના કેસો વધી રહ્યા છે, કેટલી ચિંતા લાગે? ચિંતાનો વિષય આપ છેલ્લા બે વર્ષથી જોયો છે કે વાલીઓમાં અને બાળકોમાં બી આ પ્રમાણની ચિંતા, અને સમગ્ર ભારત દેશ અને વર્લ્ડમાં પણ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે સ્કૂલો પર જે અત્યારે ચાલુ છે ઓફલાઈનમાં, અને હું તો એવું માનું છું સ્કૂલો ચાલુ રહેવી જોઈએ, પણ તકેદારી રૂપે માસ્ક હંમેશા પહેરાવવો જોઈએ, સેનિટાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ, અને વારે ઘરે જે જે બાળકોને કોઈ ચિહ્નો દેખાય કે ભાઈ કોરોના છે કે ઓમિક્રોનના કોઈ ચિહ્નો દેખાય તો એનું ટેસ્ટિંગ કરીને અને વારે ઘરે ટેસ્ટ કર્યા પછી એનું સ્કૂલો ચાલુ રાખવી જોઈએ, મારું પોતાનું કદ માનવું। તમને શું લાગે છે કે અત્યારે જે વિદ્યાર્થીઓમાં કેસો વધી રહ્યા છે, કેટલી ચિંતા છે, લાગે છે ફરી એકવાર ઓનલાઈન શિક્ષણ તરફ વળવું જોઈએ કે પછી ઓફલાઈન શિક્ષણ? જી, સ્વાસ્થ્ય પણ જરૂરી છે અને શિક્ષણ પણ જરૂરી છે। બાળકોને ઓનલાઈન શિક્ષણમાં જેટલું શરીરને નુકસાન થાય છે, આંખોથી માંડીને આખો દિવસ લેપટોપ, કોમ્પ્યુટર કે સ્માર્ટફોન કોઈ પણ પર આપણે શિક્ષણનું માધ્યમ બનતા હોઈએ, ત્યારે એના કરતાં ઓફલાઈન શિક્ષણ જેવું કરીએ તો બાળકોને આપણે સ્વાસ્થ્યની તકેદારી સાથે મોકલીએ, સંપૂર્ણ હાઇજેનિક સરકારની ગાઈડલાઇનનું પાલન કરીએ તો તેનાથી બાળકનું સ્વાસ્થ્ય પણ જળવાય અને શિક્ષણ પણ મળી જાય। બીજા કેટલાક વાલીઓ સાથે પણ આપણે વાત કરીશું। સર, તમારી પાસે એ જાણવા માંગીશ કે વેક્સિનેશન તો હવે મોટા ભાગે થઈ જ ગયું છે, છતાં પણ જે છે એ ફૂલ્લી વેક્સિનેટેડ હોય એવા લોકો પણ સંક્રમિત થઈ રહ્યા છે ને, બાળકોમાં હવે કેસો વધી રહ્યા છે, એ ચોક્કસથી ચિંતા ઉપજાવી? ખરેખર તો આ ચિંતાનો વિષય છે, તેમ છતાં સ્કૂલો તો ચાલુ રાખવી જોઈએ, અને એની સાથે જે સ્કૂલોમાં વિદ્યાર્થી આવતા હોય તો એના પેરેન્ટ્સ છે કે એના ઘરના જે પણ સભ્યો છે, જે 18 વર્ષથી મોટી વયના છે, એમનું પણ વેક્સિનેશન ફૂલ્લી થઈ ગયું હોય તો તે ધ્યાન તકેદારી સ્કૂલવાળાએ રાખવી જોઈએ, એના સર્ટિફિકેટ કલેક્ટ કરવા જોઈએ સ્કૂલવાળાઓએ, તો આ કોરોનામાં આપણે મહામારી થોડા બચી શકીએ। તમે શું માનો છો આ બાબતે? આમાં એવું છે કે વાલીઓને પણ સજાગ કરવાની જરૂર છે કે આપણા ઘરમાં જો કોઈ વેક્સિન બાકી હોય કોઈને તો એમની એ લઈ ને આપણા છોકરાઓને પણ આપણે એ રીતે એ કરીએ તો વધારે સારું છે। આપકો ક્યા લગતા હૈ, બચ્ચે ભી અભી કોરોના પોઝિટિવ આ રહે હૈ, કિતના ધ્યાન રખને કી જરૂરત હૈ પેરેન્ટ્સ કો? અભી તો ના છોટે બચ્ચોં કો મતલબ જૈસે કી સિનિયર કે જો વગેરે સબ ચાલુ કે ના, તો ઓફલાઈન સ્કૂલ અભી તો એક દો તીન મહિને, તો અભી જો નેક્સ્ટ યર આયેગા ના તો દેખતે હૈ દો તીન મહિને મેં ક્યા હોતા હૈ, તબ ચાલુ કરની ચાહિયે થી। બિલકુલ, તો જે રીતે વાલીઓ અત્યારે જણાવી રહ્યા છે કે 1.5 વર્ષ પછી હવે જ્યારે શાળાઓ શરૂ થઈ છે, વિદ્યાર્થીઓના ભણતર પર આટલા વર્ષો દરમિયાન ખૂબ જ અસર થઈ છે, ચોક્કસથી ચિંતાનો વિષય જરૂરથી છે, કારણ કે બાળકોમાં હવે કોરોના સંક્રમણ ધીમે ધીમે વધી રહ્યું છે। પરંતુ સુરતના વાલીઓની વાત કરીએ તો સુરતના વાલીઓ એવું માની રહ્યા છે કે તકેદારીના ભાગરૂપે જે છે બાળકોએ પણ ધ્યાન રાખવાની જરૂર છે, શાળા પ્રશાસને પણ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે સાથે વાલીઓએ પણ તેટલું સજાગ રહેવાની જરૂર છે। જ્યાં સુધી સુરત કોર્પોરેશનની વાત છે, સુરત કોર્પોરેશન દ્વારા દરરોજના 2000 જેટલા વિદ્યાર્થીઓનું ડેઇલી ચેકિંગ કરવામાં આવે છે, પરંતુ હજી પણ જે કોરોનાના કેસો વિદ્યાર્થીઓમાં સામે આવી રહ્યા છે તે મહદઅંશે થોડી ચિંતામાં જરૂરથી વધારો કર્યો છે। કેમેરામેન સલીમ શેખ સાથે પારુલ મહારિક, TV9 સુરત।